લેક્ચરમાં આપણે વંદાની શરીર દિવાલ વિશે અભ્યાસ કરીશું. કોક્રોચ બોડી વોલ એટલે કે વંદાની શરીર દિવાલ. હવે વંદાની શરીર દિવાલ સાની બનેલી છે એ જોઈએ. પહેલા તમને 11-12 ધોરણની અંદર તમે અળસિયું પણ ભણી ગયા છો અને વંદા વિશે પણ થોડો ઘણો ખ્યાલ હશે. તો નુપુરક સમુદાય એટલે કે અળસિયાની અંદર શરીર દિવાલ 5 સ્તરની બનેલી. યુટિકલ, પછી અધિચર્મ, પછી વર્તુળી સ્નાયુ સ્તર, પછી બાહ્ય આયામ સ્નાયુ સ્તર અને પછી સીમા સ્તર અથવા તો બાહ્ય કોષ્ઠાવળ. હવે નુપુરક પછી આપણે અહીંયા સંધિપાદમાં આવીએ અને સંધિપાદનો પ્રાણી તરીકે આપણે વંદો લઈએ તો વંદાની અંદર વંદાની શરીર દિવાલ સૌથી પહેલો પોઈન્ટ આપણે લખવાનો. વંદાની શરીર દિવાલ કેટલા સ્તરની બનેલી છે? 3 સ્તરની બનેલી છે. પહેલું સ્તર છે ક્યુટિકલ, બીજું સ્તર છે અધિચર્મ અને ત્રીજું સ્તર છે આધાર કલા. આ 3 સ્તરમાં સૌથી પહેલા આપણે 1 નંબર કરીને લઈશું ક્યુટિકલ. તો ક્યુટિકલમાં સૌથી પહેલા આપણે લખીશું સ્થાન. તો સ્થાનની અંદર શું આવશે? સૌથી બહારની બાજુ આવે, સૌથી બહારની બાજુએ આવે. સાનું બનેલું છે તો આપણે બંધારણ જોઈશું. તો નુપુરક સમુદાય સુધી આપણે ક્યુટિકલ અને અહીંયાથી કાઇટિનનું બંધારણ શરૂ થાય છે. હવે અહીંયા તમને એક વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે કાઇટિન શું છે, ક્યુટિન શું છે અને કેરોટિન શું છે. તો કાઇટિન કાર્બોહાઇડ્રેટ છે, પોલિસેકેરાઇડ. ક્યુટિન મેળ છે એટલે કે લિપિડ છે અને કેરોટિન પ્રોટીન છે. તો અહીંયા સાનું બનેલું છે, કાઇટિનનું બનેલું છે. કેવું હોય છે? સખત હોય છે, સ્થિતિસ્થાપક હોય છે, સખત અને સ્થિતિસ્થાપક હોય છે. હવે જે વંદાનું બહિર્કંકાલ રચે છે, બહિર્કંકાલ રચે છે. હવે આની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો આપણે જોઈશું કે ક્યુટિકલનું જે સ્તર છે એની ઉત્પત્તિ એટલે કે ક્યુટિકલનો સ્ત્રાવ ક્યાંથી થાય છે. તો આ બીજા નંબરનું જે સ્તર છે અધિચર્મ, તો આપણે લખીશું અધિચર્મના કોષોમાંથી સ્ત્રાવ થાય છે. હવે આ જે ક્યુટિકલ છે એ 3 ભાગમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. એમાં પહેલું જે છે એ અધિક્યુટિકલ, અધિક્યુટિકલ. બીજું જે છે એ બહિર્ક્યુટિકલ, ક્યુટિકલ. અને ત્રીજું છે એ અંતર્ક્યુટિકલ. હવે આમાં શું ડિફરન્સ છે? તો જે અધિક્યુટિકલ છે એ પહેલું તો સૌથી બહારની બાજુએ આવે, સૌથી બહારની બાજુ આવે. બીજું બહારની બાજુએ, બહારની બાજુએ મીણ જેવા બહારની બાજુએ નાજુક પદાર્થનું બનેલું અને અંદરની બાજુએ નત્રિલ પદાર્થનું બનેલું. એટલે આ એક વસ્તુ યાદ રાખવાનું છે, બહારની બાજુએ મીણ અને અંદરની બાજુ નત્રિલ પદાર્થ એટલે કે પ્રોટીન, પ્રોટીન પદાર્થનું બનેલું છે. આ વસ્તુ તમારે ખાસ અધિક્યુટિકલ માટે યાદ રાખવાની છે. હવે બીજા બે પોઈન્ટ એ છે આના માટે અહીંયા લખું છું કે એ
પાણી માટે અપ્રવેશીલ છે, અપ્રવેશીલ, અને વાયુ માટે પ્રવેશીલ છે, પ્રવેશીલ છે. હવે આપણે સૌથી પહેલા અહીંયા આકૃતિની અંદર આપણે આ દોરી દઈશું. આ દોરી છે મેં આપણે
હવે આપણે આ પહેલું સ્તર પૂરું કરીએ છીએ બંધારણીય સ્તરીય વિભાગ ત્રણ સ્તરની બનેલી છે એક વિધિકલ બે અધિચર્મ ત્રણ આધાર કલા એમાં આ સમગ્ર ભાગ અહીંથી સ્ટાર્ટ કરીને આટલો સમગ્ર ભાગ બધો એ શું કહેવામાં આવે છે ક્યુટિકલ ક્યુટિકલની અંદર સૌ આખો આટલો આખો ભાગ જે ક્યુટિકલ છે તો એનું સ્થાન સૌથી બહારની બાજુએ આવેલું બંધારણ કાયટીનું બનેલું કાયટીન શું છે પોલિસેકેરાઇડ છે કેવું છે સખત છે સ્થિતિસ્થાપક છે બંધારણનું બહિર્કંકાલ બનાવે છે અને હવે ક્યાંથી આ આખું ઉત્પન્ન થયું છે તો હવે અહીંયા નીચેનું જે સ્તર આવશે એને આપણે કહીશું અધિચર્મ અને આ જે અધિચર્મ છે એ સ્તંભીય કોષોનું બનેલું છે આ એના કોષ કેન્દ્ર છે આવા સ્તંભીય કોષોનું બનેલું છે અને અહીંયા કેટલાક આવા વિકાર પામેલા કોષો પણ જોવા મળે છે કેટલાક અહીંયા કોષો જોવા મળે છે આ કોષોને કહીશું ઇનોસાઇટ કોષ એ સિવાય આ બધા સ્તંભીય કોષો છે અને અહીંયા આવેલી છે છેલ્લી ત્રીજા નંબરનું સ્તર આધાર કલા તો અત્યારે હાલ આપણે ક્યુટિકલની વાત કરીએ છીએ તો આખા ક્યુટિકલની જે છે ઉત્પત્તિ એ શેમાંથી થઈ છે આ અધિચર્મના કોષોમાંથી થઈ છે આ છે અધિચર્મના કોષો એમાંથી ક્યુટિકલની ઉત્પત્તિ થઈ છે હવે ક્યુટિકલ એટલું લઈએ તો ક્યુટિકલ તો ક્યુટિકલની અંદર આટલું જે સ્તર છે સૌથી બહારનું સ્તર આ સ્તરને કહેવામાં આવે છે બહારની બાજુએ આ કેવો પદાર્થ છે મીણ જેવો બરોબર મીણ જેવો એટલે કે લિપિડ અંદર પાણી પ્રવેશી શકે નહીં અને કોવાઈ જાય ને અને અંદરની બાજુએ નત્રલ પદાર્થ એટલે કે પ્રોટીનયુક્ત નત્રલ પદાર્થ એટલે બરોબર અને આ જે અધિક્યુટિકલ છે પાણી માટે એ અપ્રવેશીલ છે અને વાયુ માટે પ્રવેશીલ છે ચલો એના પછીનું આવ્યું બીજું સ્તર અને બીજું સ્તર છે બહિર્ક્યુટિકલ તો સ્થાન નક્કી કરીએ અધિક્યુટિકલની અંદરની બાજુએ આવેલું અથવા તો નીચે આવેલું અને રંજક કણો ધરાવે છે ત્યાર પછી આપણે આ ત્રીજું સ્તર નક્કી કરીએ અંતઃક્યુટિકલ તો સ્થાન લખીશું બહિર્ક્યુટિકલની નીચેની બાજુ આવેલું છે અને એના વિશે આપણે લખીશું કે જાડાઈ વધારે ધરાવે છે પછી બીજું લખીશું સ્થિતિસ્થાપક છે ત્રીજું લખીશું કે એ કાયટીનનું બનેલું છે ઓકે તો ક્યુટિકલ પૂરું છે હવે આપણે અહીંયા લઈશું અધિચર્મ હવે બીજું સ્તર અહીંયા હું લખીશ અધિચર્મ ક્યુટિકલ આપણે અહીંયા પૂરું કરીએ છીએ અધિચર્મની મેં આકૃતિ દોરી દીધેલી છે અને આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે અધિચર્મ એ કેટલા કોષોની જાડાઈ ધરાવે છે એક કરતાં વધુ કોષોની જાડાઈ ધરાવે છે કેટલા કોષોની જાડાઈ છે તો આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એક જ કોષની જાડાઈ ધરાવે છે તો અહીંયા સૌથી પહેલાં આપણે બીજા નંબરનું સ્તર લખીશું અધિચર્મ નંબર ટુ બરોબર હવે એનું સ્થાન આપણે લખીશું તો સ્થાનમાં આવશે ક્યુટિકલની અંદરની બાજુ ઓકે ત્યાર પછી હવે એનું બંધારણ લખીશું અથવા તો રચના લખીશું આપણે રચના તો રચનાની અંદર આપણે લખીશું તો આ જે કોષો છે એ એક જ કોષની
જાડાઈ ધરાવે છે બરોબર અને કયા છે તો સ્તંભીય અધિચ્છદ પેશી છે સ્તંભીય અધિચ્છદ પેશી એટલે કે શોષણ અને સ્ત્રાવ એવું કાર્ય કરતી સ્તંભીય અધિચ્છદ પેશીના બનેલા છે ઓકે તો આ જે કોષ છે આ એક જ કોષ એટલે એક કોષથી જાડાઈ થઈ હવે આ જે સ્તંભીય અધિચ્છદના કોષો છે એ બીજું સ્ત્રાવનું કામ કરતા હોવાથી આપણે એને ગ્રંથિ કોષો તરીકે ઓળખીશું ગ્રંથિ કોષો તરીકે પણ ઓળખાય છે હવે આ જે અધિચર્મ જે છે એ અધિચર્મની અંદર કેટલાક જે કોષો છે એ જુદા જુદા નામે ઓળખાય છે આ કોષ છે એ ઇનોસાઇટ કોષ તરીકે ઓળખાય છે એટલા માટે અહીંયા આપણે ઇનોસાઇટ કોષ લખીશું જે અધિચર્મમાં જોવા મળે છે ત્યાર પછી બીજું આપણે એ જોવાનું છે કે આની અંદર એક ગ્રંથિ આવેલી હોય છે અને એ જે ગ્રંથિ છે એનું નામ છે ત્વચીય ગ્રંથિ તો અહીંયા આપણે ગ્રંથિ દોરવાની છે અને એ ગ્રંથિનું નામ છે ત્વચીય ગ્રંથિ ચર્મની
પોઈન્ટ આપણે બાકી રહી જાય છે કે ક્યુટિકલમાંથી બહારની બાજુએ ગ્રંથલોમો આ જે નીકળ્યો છે કંટક છે એવા ગ્રંથલોમ નીકળે છે એટલે સૌથી પહેલા જે ક્યુટિકલ છે એ ક્યુટિકલની અંદર આપણો એક પોઈન્ટ રહી ગયો છે નંબર 1 આ કંટકને દોર્યો તો એના વિશે મેં વાત નથી કરી એટલે તમે સૌથી 1 ક્યુટિકલમાં એક આ વસ્તુ લખી દેજો કંટક અને રોડ લો આ વસ્તુ લખી દેજો અને અહીંયા આ પૂરું થાય છે ઓકે હવે આમાંથી પ્રશ્ન શું પૂછાય તો પહેલું તો ટૂંકનો જ પૂછાય કે વંદાની શરીર દીવા તો એમાં તમારે શું કરવાનું સૌથી પહેલા લખવાનું કે વંદાની શરીર દીવા ત્રણ સ્તરની બનેલી છે ક્યુટિકલ અધિચર્મ અને આધાર ત્યાર પછી તમારે એમાં આકૃતિ આખી દોરી દેવાની છે આકૃતિ દોરી દીધા પછી નંબર 1 તમારે ક્યુટિકલ વિશે વર્ણન લખો અને ક્યુટિકલ વિશે વર્ણન જ્યારે પણ લખો ત્યારે આકૃતિ ઉપરથી તમને સમજણ આપી જોઈએ કે આ સૌથી બહારની બાજુ આવેલું છે અધિચર્મના કોષોમાંથી સ્રવિત બનેલું છે બહિર્કંકાલ બનાવે છે બરોબર અને કાઇટિનનું બનેલું છે એ હવે તમારે આકૃતિ ઉપરથી તૈયાર કરવાનું ત્યાર પછી એના ત્રણ ભાગ પાડજો અધિક્યુટિકલ બહિર્ક્યુટિકલ અને અંતઃક્યુટિકલ ત્યાર પછી અધિક્યુટિકલ વિશે લખજો જે સૌથી બહાર આવેલું છે પાતળું છે બહારની બાજુ મીણનું બનેલું છે અંદરની બાજુ તરલ પદાર્થનું બનેલું છે બરોબર અને એ પાણી માટે અપ્રવેશીલ છે વાયુ માટે પ્રવેશીલ છે ત્યાર પછી બહિર્ક્યુટિકલ તો અધિક્યુટિકલની નીચે અને રંજક કણો ધરાવે છે ત્યાર પછી અંતઃક્યુટિકલ તો બહિર્ક્યુટિકલની નીચે આવેલું છે અને કોષો વધુ મોટા છે જાડાઈ ધરાવે છે સ્થિતિસ્થાપક છે કાઇટિનનું બનેલું છે એના પછી આપણે લખવાનું કે આ ક્યુટિકલમાંથી શું નીકળે છે કંટકો અને દ્રોટલોમ નીકળે છે એના પછી આપણે લખવાનું અધિચર્મ તો અધિચર્મમાં તો મેં અહીંયા કમ્પ્લીટલી લખી દીધું છે ક્યુટિકલની અંદરની બાજુએ એક કોષીય જાડાઈ ધરાવે છે સ્તંભી અધિછદ પેશીના કોષોનું બનેલું છે ગ્રંથિ કોષો તરીકે ઓળખાય છે એમાં ઇનોસાઇડ કોષ આવેલો છે અને આ અધિચર્મનો કોષ વિકૃત પામે છે વિકાર પામેલ છે ચલિત કંટક ઉત્પન્ન કરવા માટે આ ગ્લાયકોજન કોષ છે ત્યાર પછી આધાર આમાંથી મુખ્ય એક માર્ક્સનો પ્રશ્ન એ પૂછાય છે કે ગ્લાયકોજન કોષનું સ્થાન અને કાર્ય જણાવો ઇનોસાઇડ કોષનું સ્થાન જણાવો અને બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે વંદાના શરીર દિવાલનું ક્યુટિકલ વિશે પણ ઓકે તો અહીંયા આપણે વંદાની શરીર દિવાલ પૂરી કરીએ છીએ